આ ધાણેટી વાળો રોડ કયો છે? ધાણેટી? હા, ધાણેટી નું. પણ આ રસ્તાને જરીક બનાવવાની ખૂબ જ જરૂર છે કે અમને બહુ તકલીફ પડે છે. અને અમે એમ ધારી છીએ કે આવતામાં જે સરકાર છે ગુજરાત આપણે મોદી સરકારની આ રસ્તો સારો કરે એવી આ અપેક્ષા અમે રાખી છીએ. બહુ તકલીફ પડે છે આવવા જવામાં, ખાડા બહુ છે કે નાની ગાડીઓ અડી જાય છે, અને આ રસ્તો બનશે એવી અમે આશા રાખી છીએ. આ ક્યાં સુધી રોડ છે ઠેઠ? આ ધાણેટીથી અને રત્ના સુધી રોડ છે 8 કિલોમીટર રોડ. પણ છેલ્લા લગભગ આ 5 વર્ષથી રોડ લગભગ બન્યો નથી મારા ખ્યાલથી, અને આશા રાખી છે કે આ રોડ બને અને બધા યાત્રીઓને સફળપૂર્વક થાય. ઘણી તકલીફ કરે અહીંયા આવવામાં. અમારે કદાચ અહીંયા મંદિરે પગે દર્શન કરવા આવવું હોય તો પણ બહુ તકલીફ પડે, તો વિચારી જોઈ જણીને કરવો આવવો પડે છે. ફેમિલી વાળા કદાચ આવતા શું હાલત થાય? તો ફેમિલી વાળા તો આ જોઈ રહ્યા છો તમે જે આપણે ફેમિલી બતાવો, કેમેરામેન ફેમિલી બરાબર અહીંયા આગળ આવો, તમે જાઓ ભાઈ વાંધો નહીં. મિત્રો, આખા ધાણેટી રોડ ઉપર ખાડા મોટા મોટા છે, તમે એના માટે શું કહેવા માંગશો? ખાડા જલ્દીમાંથી જલ્દી સુધરી જાય તો સારું કહેવાય, નહીં તો ગાડીઓનો સત્યાનાશ થઈ જશે. સમજો ને, છેલ્લા 1 મહિનાથી હું આવું છું તો મીઠાવાળી જે ગાડીઓ હાલતી હતી બધી ખાવડા સાઈડ, એના કારણે બહુ વધારે ખાડા થઈ ગયેલા છે અને ગાડીઓમાં ઘણું નુકસાન આવે છે. તો જલ્દીમાં જલ્દી સરકાર નિર્ણય લે અને રસ્તો જલ્દીમાંથી જલ્દી બનાવી નાખે એટલું સારું કહેવાય. ધન્યવાદ. જો આ મોટી મોટો ખાડા છે તમે જોઈ શકો છો બરોબર, આ ખાડા તમે જોઈ શકો છો. આ ભાઈથી જ આપણે કપડે શું વાત કરશું બરોબર. મિત્રો, તમે ફેમિલી લઈને આવો ને બરોબર, તમે કદાચ સર ફેમિલી લઈને આવતા હો અને કદાચ સર આ રસ્તામાં તમને જે મોટા મોટા ખાડા જોવાય છે, કદાચ સર રસ્તામાં ગાડી કાંઈક પછડાય કે કોઈક બીમાર હોય કે ફેમિલી ભેગી હોય તો શું થાય? આમાં નુકસાન બહુ ગાડીમાં થાય છે ને ફેમિલી અહીંયા ઓંડા મોવારામાં દરરોજના વરસાદના સિઝનમાં બહુ પ્રોબ્લેમ પડે છે બાઇક વાળાને, દરરોજ માણસો પડે છે આ બાજુ રસ્તામાં. આ વરસાદની સિઝનમાં આમને ખાડા રહે છે, રોડ પાસ થઈ ગયું છે પણ ખાડા રહેવાના છે. કેમેરા